સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં વસતા ઉત્તર ભારતીય દ્વારા છઠ પૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ તાલુકામાં કડોદરા નગરની આજુબાજુના વિસ્તારમાં કૃષ્ણનગર, શાંતિનગર તેમજ ચોળવા તેમજ તાતીથૈયા, ચલથાણ અને વરેલી જેવા વિસ્તારમાં અંદાજીત 50,000થી વધુ ઉત્તર ભારતીય વર્ષોથી વસેલા છે. પોતાના સંતાનોના દીર્ઘ આયુષ્ય માટે છઠના દિવસે આઠમતા સૂર્યની પૂજા કરી ઉપવાસ કરી સૂર્યદેવને નૈવેદ્ય અર્પણ કરી સાતમના દિવસે ઉગતા સૂર્યને પાણીમાં ઉભા રહી વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વિધિવત રીતે પૂજા કરવામાં આવે છે. ઉત્તર ભારતીય સમાજમાં આ પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. તેમજ છઠની આખી રાત સૂર્યનારાયણની પૂજા અર્ચના ભજન કરવામાં આવે છે. ઉત્તર ભારતીય દ્વારા આ તહેવારને નવા વર્ષ જેટલું મહત્વ આપવામાં આવે છે. ચલથાણની બાજુમાંથી પસાર થતી ડિંડોલી જતી માઇનોર નહેર પર પણ સવારના સમયથી જ નહેરના કિનારે મંદિર, નાનકડું માટીનું મંદિર બનાવી ફળ અને ફૂલ દ્વારા પૂજા કરવામાં આવી હતી. તેમજ કડોદરા નગરપાલિકા અને પીએપીએલના સહયોગથી કડોદરા વિસ્તારમાંથી પસાર થતી ઉધના માઇનોર કેનાલમાં પાણી ભરવામાં આવ્યું હતું, જેથી ઉત્તર ભારતીય સમાજમાં હર્ષ અને ખુશીની લાગણી અનુભવાઈ હતી. અંકુર દેસાઈ, કારોબારી અધ્યક્ષ, કડોદરા નગરપાલિકા. અંકુરભાઈ, છઠ પૂજા માટે શું આયોજન કરવામાં આવ્યું છે? નગરપાલિકાએ શું શું સેવા આપી? છઠ પૂજાના પવિત્ર તહેવાર નિમિત્તે કડોદરા નગરપાલિકા તરફથી અગાઉ 3 દિવસથી પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં અગાઉ 2 દિવસથી કડોદરા વિસ્તારમાં આવેલ તમામ નહેર વિભાગમાં નહેરની સાફ સફાઈ અને ઘાટ તૈયાર કરવામાં આવ્યા, અને 2 દિવસથી કડોદરા નગરપાલિકા દ્વારા પાણીના કડોદરા નગરપાલિકાના પાણીના ટેન્કર દ્વારા પાણી નાખવામાં આવ્યું, અને એને માટે કડોદરા નગરપાલિકા અને પીઈપીએલ એટલે કે પર્સનલ પ્રોટેક્શન એન્વાયરો લિમિટેડના સહયોગથી આ છઠ પૂજાનો કાર્યક્રમ નિરૂપને પૂરો થાય એ માટે પાણી ઠલવામાં આવ્યું.